विद्यार्थी मित्रों फरी एक વાર સાદર સ્વાગત છે આપણે YouTube ચેનલમાં। હવે કાલના લેક્ચર જ્યાં પૂરો થયો તો વાહકોની વાત કરેલી આપણે, અતિવાહકો, વાહકો, અર્ધવાહકો અને અવાહકોની આપણે ચર્ચા કરેલી, બરોબર છે। તો આપણે આજ અહીંયાથી આયનીય વાહકતા વિશેની ચર્ચા કરીશું। તો આપણે એને હેડિંગ આપશું આયનીય शुद्ध पानी पीरु हूँ पीरु शुद्ध पानी भरेलु वायर से अहीं डूबाड़ेला है। ध्यान आप जो आ शुद्ध पानी से तो सॉरी शुद्ध पानी में एच प्लस अने ओएच माइनस बने हाजर हे, कारण के पानी में एच प्लस अने ओएच माइनस अणुओ हाजर होय छे। ओके, हवे एच प्लस नी सांद्रता होय 10^-7 मोलर, केटली होय 10^-7, अने ओएच नी पण केटली होय 10^-7 मोलर, एटले खूब ज एच प्लस अने ओएच माइनस ना खूब ज ओछा अणुओ में हाजर। હવે તમારે શું કરવાનું છે કે જે આ બે વાયર છે ને એની સાથે એક બલ્બ જોડી દો। શું જોડી દો? એક બલ્બ જોડી દો અને એક અહીંયા બેટરી જેવું એક ભાગ છે અહીંયા જોડી દો, એટલે હું અહીં લખી નાખું છું આ છે બેટરી અને જ્યારે આ શું છે એક બલ્બ છે। હવે તમારે વિદ્યાર્થી મિત્રો આમાં શું નાખવાનું છે? આમાં એક વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરવાનો છે। શું ઉમેરવાનું છે? विद्युत विभाज्य पदार्थ। चलो हवे अहींया एच प्लस अने ओएच माइनस नी सांद्रता 10^-7 छे, एनो मीनिंग आ केवा छे? मंद वाहक छे। केवा छे विद्यार्थी मित्रों? ए मंद वाहक छे। तो चलो हवे आ जे संयोजन छे एनी विद्युत नी जे वाहकता छे ए आई थिंक 3.5×10^-5 सीमेंस इंटू मीटर इनवर्स छे। मैं काले सीमेंस नी वात तमने करी दीधी छे ज्यारे आपणे आगळना लेक्चर मां जोयेलुं हतुं कप्पा रो अने अवरोध विषयनी ज्यारे चर्चा करेली एमां ज आपणे जोयुं छे। चालो हवे आपणे आगळ चर्चा करीए के आ जे संयोजन छे ए संयोजनमां जो तमे लोको पाणी नाखो तो पाणी नाखता वाहकतामां वधारो थाय। ध्यान आपजो हवे आ जे पाणी छे आ पाणीमां कया आयन होता? एच प्लस अने ओएच माइनस। आ पदार्थ तमे क्यो नाख्यो? एमां विद्युत विभाज्य पदार्थ नाख्यो। हवे एक वस्तु नोट डाउन करजो, ज्यारे पण द्रावण मंद थाय ने एमनी वाहकता वधे। सांद्र द्रावण होय तो वाहकता केवी होय? ओछी। अने आपणने खबर छे कोई पण सांद्र द्रावणमां ज्यारे तमे पाणी नाखो तो एनी वाहकतामां शुं जोवा मळे? वाहक वधारे, कारण के पाणी जेम नाखो एम द्रावण केवुं थाय? मंद। अने जेम द्रावण मंद थाय एम वाहकतामां शुं जोवा मळे छे? वधारो जोवा मळे छे। અમુક ધ્યાન આપજો એની એક પરિબળો છે, પરિબળો ઉપર આપણે ચર્ચા કરીએ તો હું પરિબળોમાંથી પહેલું પરિબળ લઉં છું કે વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ। તમે આમાં નાખેલા દ્રાવણ છે એ આયન સ્વરૂપે બને તે વિદ્યુત વિભાજ્યની, ધ્યાન આપજો, વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ ઉપર આધાર રાખે કે એની પ્રકૃતિ કેવી છે। કામે તમે જે નાખો વિદ્યુત વિભાજ્ય કેવો છે કે જો તમારી પાસે પ્રબળ હોય, વિદ્યુત વિભાજ્ય કેવો હોય? પ્રબળ હોય તો વાહકતા કેવી હશે? વધુ હોય, કારણ કે પ્રબળ વિદ્યુત વિભાજ્યનું મીનિંગ કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય એટલે ઝડપથી આયન સ્વરૂપમાં જાય, અને જેમ ઝડપથી આયન સ્વરૂપમાં જાય એનો મીનિંગ એની વાહકતા વધે। જો નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય, કેવો હોય? નિર્બળ, તો વાહકતા ઓછી થાય। ઓકે ચાલો, અને જો વિદ્યુત અવિભાજ્ય હોય, શું હોય? વિદ્યુતનું વિભાજન જ ન થાય તો એમાં આયન નથી બનવાના, આયન ન બને તો વાહકતા થતી નથી। આપણે એને સીધા જ કહી શકીએ કોઈ પણ પ્રકારની વાહકતા એમાં જોવા મળે નહીં। ચાલો, એટલે પેલો પરિબળ છે। સેકન્ડ છે આયનોનું કદ। ધ્યાન આપજો, આયનીય વાહકતા થવા માટે આયનોનું કદ પણ એક શું કે મોટો ભાગ ભજવે। જેમ કદ મોટા હોય, જેમ આયનોના કદ મોટા એમ વાહકતા કેવી? ઓછી, અથવા વાહકતા ઘટે। બીજું સ્નિગ્ધતા,
હવે તમને ખબર હશે આઈડિયા સ્નિગ્ધતા એટલે શું, જો ન ખબર હોય તો સ્નિગ્ધતા એટલે દાખલા તરીકે તમે તેલ અને પાણીને વેહળાવો, બરોબર છે, તેલ અને પાણીને વેહળાવો તો સર તેલ ઓછું ઝડપથી વહે એટલે કે એની સ્પીડ ઓછી હોય, જ્યારે પાણી ઝડપથી વહે, કારણ કે તેલમાં સ્નિગ્ધતા કેવી છે, વધારે છે, સરફેસ ટેન્શન એક આપણે એને કહી શકીએ. જેમ સ્નિગ્ધતા વધુ, ધ્યાન આપજો, જેમ સ્નિગ્ધતા વધુ એમ વાહકતા ઓછી, ઓકે, વાહકતા કેવી થશે એની ઓછી. ત્યારબાદ ચોથો પરિબળ છે સાંદ્રતા. શું છે વિદ્યાર્થી મિત્રો? સાંદ્રતા. તો ધ્યાન આપજો આ પરિબળ કેમ આવે, મેં અહીંયા તમને વાત કરી દીધી, ઓકે, પાણી નાખતા મંદ થાય, મંદ થાય તો વાહકતા, એટલે અહીંથી સીધી લાઈટ થાય. જેમ દ્રાવણ મંદ હશે, શું કહેશે, જેમ દ્રાવણ મંદ હશે એમ વાહકતા વધે. એટલે હું અહીંયા બે પોઈન્ટ આખા લખું છું એટલે તમને આઈડિયા આવશે. જો સાંદ્ર દ્રાવણ હોય એટલે આયનો કેવા હોય, એમાં વધે, ઓકે, આયનો વધશે એટલે થોડા પ્રમાણમાં અવરોધ શું થાય એનો વધે, અવરોધ વધે એટલે વાહકતા ઘટે. પછી અહીંયા આવો મંદ દ્રાવણ, તો મંદ દ્રાવણ હોય તો આયનો શું થઈ જાય, એમાં ઘટવા લાગે, એને કારણે અવરોધ કેવો થઈ જાય, ઘટે, જેને કારણે વાહકતા વધે. પાંચમો પરિબળ જે છે એ પાંચમો પરિબળ શું છે, તાપમાન. શું છે વિદ્યાર્થી મિત્રો? તાપમાન. દાખલા તરીકે તાપમાન વધે, ધ્યાન આપજો, તાપમાન વધે તો વિયોજન શું થાય, વધે. જેમ તમે ટેમ્પરેચર આપો એમ અણુઓ છૂટા પડે, જેમ અણુઓ છૂટા પડશે જેમ આયન બનશે એમ વાહકતામાં શું જોવા મળશે, વધારો જોવા મળે છે, વાહકતા શું થાય છે, વધે છે. હવે ધ્યાન આપજો એના પછીની જે થિયરી છે એ થોડીક આની ચર્ચા કરી લીધી, ત્યારબાદ આપણે હવે જોશું કે આયનીય દ્રાવણમાં વાહકતાનું માપન કઈ રીતના કરી શકાય. કયા દ્રાવણમાં? આયનીય દ્રાવણોમાં આયન દ્રાવણોની વાહકતાનું માપન, ઓકે, આયનીય દ્રાવણની વાહકતાનું શું લેવાનું છે, માપન. તો આ માપન છે ને એક પદ્ધતિ આવે છે વિસ્ટોન અથવા વિસ્ટોન બ્રિજ, બરોબર છે, 12મા ધોરણના ફિઝિક્સની પ્રેક્ટિકલમાં આનો એક પ્રેક્ટિકલ આવે છે વિસ્ટન બ્રિજનો, બરોબર. તો વિસ્ટન બ્રિજની મદદથી લેવામાં આવે છે. તો વિસ્ટન બ્રિજ લેવામાં આવે ને એની પહેલાં અમુક એની શરતો છે અથવા એની અમુક સમસ્યાઓ છે. તે સમસ્યાઓ કંઈક આ રીતની છે. તો પહેલી સમસ્યા એ છે કે આયનીય દ્રાવણ લ્યો, જે તમે આયનીય દ્રાવણ લ્યો છો એમાંથી તમે ડીસી પ્રવાહ પસાર કરો, જે મેં અહીંયા બેટરી આપી હતી કઈ રીતે હતું ઉપર એ પ્રમાણે મને આકૃતિ દેખાવ એટલે તમને આઈડિયા આવી જશે, પણ ઉપર થોડીક સમસ્યા ધ્યાન ઉપર રાખજો કે આયનીય દ્રાવણમાં ડીસી પ્રવાહ જો તમે વહન આપો તો કેવું લાગે છે, વધુ સમય લાગે. અને વિદ્યુત રાસાયણિક પ્રક્રિયામાં, તો વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાના સંગઠનમાં ફેરફાર થાય છે. શું થાય છે? એના સંગઠનમાં ફેરફાર થાય છે. બીજો માથાકૂટ એ થાય અથવા બીજી સમસ્યા એ થાય કે દ્રાવણને ધાત્વીય તારથી, ધ્યાન આપજો, કયા તારથી, ધાત્વીય તારથી જોડી શકાતો, એનો મીનિંગ કે અહીંયા જે તમે આ પ્રેક્ટિકલ કર્યો કે નહીં, આને તમે આ ધાત્વીય તારથી જોડી શકો ને, અથવા આ બેટરી છે એમાં તમે કયો પ્રવાહ ના આપી શકો, ડીસી પ્રવાહ આપી શકતા નથી. તો આ બધી માથાકૂટ શું કામ થાય છે એનું રીઝન આપણે જો જાણવું હોય તો આપણી પાસે એનું રીઝન છે. તો આપણે જોઈએ કઈ રીતે છે, દાખલા તરીકે હું અહીંયા તમને જણાવું. હવે એક આપણી પાસે તમારી બુકમાં પણ આકૃતિ આપેલી હશે, બરોબર છે, પેજ નંબર 77 ઉપર છે, એ જ હું અહીંયા દોરી રહ્યો છું. તો ધ્યાન આપજો આપણે આની થોડીક ચર્ચા કરીએ. એક આ રીતનું પાત્ર છે, એટલે સોરી એક ટ્યુબ છે. શું છે? એક આ ટ્યુબ છે. આ ટ્યુબને એક અહીંયા જોડાણ કરતો વાયર લઈ લીધો અને એને પ્લેટિનાઇઝ્ડ વિદ્યુત ધ્રુવ વડે જોડી દીધા. પ્લેટિનાઇઝ્ડ એટલે શું થશે કે એના ઉપર પ્લેટિનમનું પડ ચડાવેલું છે. પ્લેટિનાઇઝ્ડ વિદ્યુત ધ્રુવ આપણે શું કરેલા છે, એને જોડેલા છે. ધ્યાન આપજો, આ જે
આપણે આનથી અહીંયા સુધીની જે વચ્ચેનો ભાગ દેખાય ને આટલો ભાગ, આ ભાગમાં જ આપણે શું જોડવાનું છે, વાહકતા. એટલે હું એટલા ભાગને આડછેદ કરી નાખી, ક્ષેત્રફળે એની લંબાઈ કેટલી થઈ જશે. ઓકે, હવે જો અમુક મેં સમસ્યાની વાતચીત કરેલી છે, બાજુમાં ચોપડીમાં બીજી આકૃતિ પણ છે, પણ અત્યારે હું ધોતો નથી, અત્યારે ખાલી આપણે આની ચર્ચા કરીએ કે જો તમે અહીંયા ડીસી પ્રવાહ આપો છો તો વિદ્યુત પ્રવાહનું સંગઠન ઘટે છે. એટલે આ જે પાઇપ દેખાય છે ને તમને, એમાં અંદર કોઈ દ્રવ્ય પણ ભરેલું. હવે ડીસી પ્રવાહ આપો, ડીસી પ્રવાહ એટલે કે ડાયરેક્ટ કરંટ. હવે ડાયરેક્ટ કરંટની દિશા એક જ હોય, કાં તો આ બાજુથી હોય કાં તો આ બાજુથી. હવે આ બાજુથી જેમ જેમ ડીસી પ્રવાહ પસાર થતો જાય ને, એમ બધા આયનો શું થતા જશે, એક તરફ જમા થઈ જાય. ક્યાં થાય? એક તરફ એ આયનો જમા થઈ જાય. એક તરફ આયનો જમા થઈ જાય એટલે રાસાયણિક પ્રક્રિયાનું જે સંગઠન છે, એ સંગઠનમાં શું જોવા મળે છે? ફેરફાર જોવા મળે. ઓકે, તો આ એક પહેલી સમસ્યા. બીજી સમસ્યા કે તમે જે અહીંયા વાયર જોડો છો ને, આ વાયર તમે ધાતુનો જોડી શકો નહીં. ઓકે, આ બે એક પ્રોબ્લેમ્સ હતા. પછી એણે એ પ્રોબ્લેમનું એક શું કહેવાય, નિરાકરણ લેવા અને એનું જે સોલ્યુશન નીકળ્યું, એ સોલ્યુશન કંઈક આ રીતનું હતું કે પેલું જે સમસ્યા હતી એ હતું ડીસી પ્રવાહ, તો એ લોકોએ શું કીધું, તમે એસી પ્રવાહ મૂકી દો. હવે એસી પ્રવાહ એટલે શું થશે કે સર, એસી પ્રવાહ એટલે અલ્ટરનેટિંગ કરંટ. હવે અલ્ટરનેટિંગ કરંટ એટલે શું થશે, થોડા સમય આ બાજુથી વહન થાય, થોડા સમયે આ બાજુથી વહન થાય. ઓકે, એટલે એની દિશા થોડા થોડા સમય શું થતી જતી હોય, બદલાતી જતી હોય. દિશા થોડા થોડા સમય બદલાતા જાય એટલે અંદર રહેલા જે આયનો છે એનું એક જગ્યાએ બેસી રહે નહીં. જો આ બાજુથી વિદ્યુત પ્રવાહ, તો થોડી વાર બાજુ આ બાજુ ભાગવા મળે, પછી આ બાજુ થઈ જાય તો આ બાજુ. એટલે અંદર એ આયનો સતત કેવા રહીએ, ફરતા રહીએ. અને ડીસી પ્રવાહમાં એવું ન થઈ જાય, એક જગ્યાએ ઉભા રહી જાય, એકઠા થઈ જાય, એટલે ડીસી પ્રવાહ કામનો નથી. એની જગ્યાએ કયું માં કીધું એણે, એસી પ્રવાહ ઉપયોગ કરી શકો છો. સેકન્ડ, બીજી સમસ્યાનું જે નિરાકરણ છે, બીજી સમસ્યાનું નિરાકરણ કે એ રીતનું છે કે જ્યાં અહીંયા તમે ધાતુનો તાર ન વાપરી શકતા, હવે એ ધાતુના તારની જગ્યાએ ખાસ બીજી સમસ્યા કે ડિઝાઇન કરેલું પાત્ર જેને વાહકતા કોષ, બરોબર છે, કયો વાહકતા કોષ કહે છે, અથવા ડિઝાઇન કરેલો કોઈ વાયર છે એની જગ્યાએ આ મૂકવામાં આવે છે. ચાલો હવે જો આપણી પાસે એક સૂત્ર હતું, રો આર ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ એલ બાય એ. શું સૂત્ર હતું આપણી પાસે? આર ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ એલ બાય એ. ઓકે, જ્યારે આપણે ધ્યાન આપજો, એલ બાય એને શું કહીએ છીએ સર? અમે એલ બાય એને કોષ અચળાંક કહીએ છીએ. શું કહીએ છીએ? કોષ અચળાંક. અને કોષ અચળાંકને અમે કેના વડે દર્શાવીએ સર? જી સ્ટાર વડે દર્શાવીએ છીએ. ઓકે, તો અહીંયા ચાલો ધ્યાન આપજો. હવે એલ બાય એ છે. ઓકે, તો એલ અને એ ઉપર આધાર રાખે છે. આ અવરોધ કોના ઉપર આધાર રાખે છે? એલ અને એ ઉપર આધાર રાખે છે. તો ધ્યાન આપજો, એ હવે હું અહીંયા આ રીતનું લખી નાખું. તમારી પાસે એક સૂત્ર હતું કે એલ બાય એ ઇઝ ઇક્વલ ટુ આર અપોન રો. કારણ કે શું થશે, ધ્યાન આપો, આ રો ગુણાકારમાં છે, અહીંયા હવે આર ના છેદમાં જશે, તો હું એક વસ્તુ આઈ કરી શકું, એટલે વન અપોન રો ઇન્ટુ આર. આર ને થોડોક છૂટો પડ્યો એટલે વન અપોન રો, અને વન અપોન રો એટલે શું થાય? કપા. કપા એટલે વિશિષ્ટ વાહકતા. શું થશે? વિશિષ્ટ વાહકતા. એલ બાય એ એટલે સર જી સ્ટાર. તમારા માટે એક આ સૂત્ર લાગુ પડશે. ઓકે, ચાલો તો આપણે અહીંયા સુધીનું કામ પૂરું કર્યું. હવે આગળ વધીએ તો હવે એક જે અવરોધવાળી છે, બરોબર છે, એક આકૃતિ તમારા બુકમાં આપેલી છે. એક તમારી પાસે આ રીતની એક આકૃતિ છે, હું અહીંયા દોરી રહ્યો છું. આર ટુ છે, આ આર વન છે, આ આર ફોર છે, અને આ શું છે? આર થ્રી છે. આપણને બધી વસ્તુ આપેલી છે, ધ્યાન આપજો. તો આર થ્રી અને આર ફોર એ જાણીતા અવરોધ છે. શું છે? જાણીતા અવરોધ. આપણને ખબર છે કે આ કયા અવરોધ છે, અવરોધનું મૂલ્ય આપણને ખબર છે. આર વન છે એ ચલિત અવરોધ છે. કેવો છે? ચલિત. ચલિત એટલે કે તમે એ અવરોધને ફેરફાર કરી શકો, વધુ ઓછો, વધુ ઓછો કરી શકો. અવરોધનો એકમ શું થશે મિત્રો? ઓહો. શું થશે? ઓહો. ચાલો પછી પી છે એ હેડફોન છે. શું છે? હેડફોન, કે તમે અવરોધનો અવાજ સાંભળી શકો. પછી એમીટર,
હેડફોન અથવા એમીટર ગમે એ ઉપકરણ તમે ત્યાં મૂકી શકો. અને ઓ છે એ વીજ પુરવઠો, વીજ પુરવઠો એટલે તમે અહીંયા બેટરી મૂકેલી, બેટરી મૂકેલી છે, બરોબર છે, એ વીજ પુરવઠો. ચાલો હવે સમતોલન સ્થિતિએ તમે લ્યો છો, કઈ સમતોલન સ્થિતિએ. ચાલો તો સમતોલન સ્થિતિએ જ્યારે તમે લ્યો છો તો મારે અહીંયાથી કોનો અવરોધ, આર ટુ નો અવરોધ મેળવવાનો, કારણ કે બધા અવરોધ આપેલા છે, ખાલી અજ્ઞાત કયો છે, આર ટુ. તો એના માટે એક સૂત્ર હોય, આર ટુ ના છેદમાં આર ફોર ઇઝ ઇક્વલ ટુ આર વન ના છેદમાં આર થ્રી. ઓકે, હવે ફક્ત શું કરશો સર, અમે આર ટુ ને કરતા બને, એટલે આર ટુ ઇઝ ઇક્વલ ટુ